નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ, ધોરણ 8, વિષય અંગ્રેજી ગ્રામર. મિત્રો, આજે આપણે ગ્રામર માં આપણો જે બીજો પાર્ટ છે કમ્પોઝિશન, એમાં ચેપ્ટર બીજું લેટર રાઇટિંગ, તેના વિશે આપણે આજે ચર્ચા કરીશું. તો જો તમારા ગ્રામર બુક માં પેજ નંબર 48 પર લેટર ની જગ્યા આપેલી છે, ત્યાં આપણે લેટર લખવાનું છે. તો કયો લેટર છે પહેલો આપણો? તો કે રાઇટ અ લેટર ટુ યોર ફ્રેન્ડ. તમારે તમારા મિત્રને લેટર લખવાનો છે, પત્ર લખવાનો છે. તેના માટે તો કે ઇન્વાઇટિંગ હિમ અથવા તો હર ફોર યોર બર્થડે પાર્ટી. તમારે તેને તમારા બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપતા હોય એવો પત્ર લખવાનો છે. જો મિત્રો, અહીંયા પત્ર જે હોય એના બે વિભાગ છે, અથવા તો બે પ્રકારના પત્ર હોય. એક તો ફોર્મલ અને ઇન્ફોર્મલ. તો ફોર્મલ પત્ર કોને કહેવાય? તો કે બેંકમાં, ઓફિસોમાં, બરોબર, જ્યાં લખાતો હોય, કોઈ રિસ્પેક્ટેડ સર છે, બરોબર, કોઈ અધિકારીઓને લખવાનું હોય તો એ ફોર્મલ છે. અને અહીંયા આપણે મિત્રને લખીએ છીએ કે બર્થડે પાર્ટી, બરાબર, તો આ ઇન્ફોર્મલ લેટર કહેવાય. તો અહીંયા જુઓ, આપણને ડાબી બાજુ નાની લાઈન આપેલી છે, ક્યાં શું લખવાનું હશે? હા, તમારે તમારું એડ્રેસ લખવાનું. શું કરવાનું છે? તમારે તમારું એડ્રેસ લખવાનું છે. તો ચાલો, ત્યાં પહેલી લાઈનમાં લખો તમે તમારું નામ. શું લખશો તમે? તમારું નામ લખવાનું છે. ત્યાર પછી બીજી લાઈનમાં તમારે તમારું એડ્રેસ લખવાનું છે. તો એડ્રેસ ની અંદર જે રોડ, બરાબર, જે એરિયા તમારો આવતો હોય તે. તો અહીંયા હું લખું છું યામિકો રોડ. અહીંયા તમે તમારું એડ્રેસ છે એ લખી શકો છો, એટલે કે તમારે તમારું એડ્રેસ લખવાનું છે. ત્યાર પછી રાજકોટ. હવે છેલ્લે ડેટ. ડેટ પણ તમે કોઈ પણ લઈ શકો છો, પણ તમારે એનું ફોર્મેટ કેવું રાખવાનું? તો કે પેલા ડેટ લખવાની, ત્યાર પછી મંથ લખવાનું. શું કરવાનું? મંથ લખવાનું. 12th June 2020, બરાબર, 12 June 2020. તો ખાસ મિત્રો, અહીંયા તમારે તમારું એડ્રેસ લખવાનું છે. ત્યાર પછી હવે તમે તમારા જે ફ્રેન્ડને, જે મિત્રને પત્ર લખો છો તેનું નામ લખવાનું છે. તો ચાલો આપણે લખીએ ડિયર ફ્રેન્ડ. ડિયર ડિયર ફ્રેન્ડ લખી અને પછી તમે નામ લખી શકો છો. અહીંયા હું લખું છું રાહુલ. જો અહીંયા મિત લખનાર છે, કોને લખે છે? રાહુલ. ડિયર ફ્રેન્ડ રાહુલ, એટલે કે વહાલા મિત્ર રાહુલ. હવે શું કરવાનું છે? બર્થડે પાર્ટીમાં આમંત્રણ આપવાનું છે. તો પેલા તો એજ કેવું પડશે કે એનો બર્થડે ક્યારે આવે છે, બરાબર. જે લખનાર છે એમ કહેશે કે મારો બર્થડે આ તારીખે આવે છે, બરાબર, અને તું એમાં આવજે. તો ચાલો લખો આઈ એમ ફાઇન. પેલા તો એમ કહેતું કે હું ખુશ છું. આઈ એમ ફાઇન, હું મજામાં છું. એન્ડ અને હોપ, હોપ એટલે આશા. હોપ ધેટ સેમ ફ્રોમ યુ. હોપ, સોરી, હોપ ધ સેમ ફ્રોમ યુ. જો અહીંયા ખાસ કે આઈ એમ ફાઇન, હું મજામાં છું, એન્ડ હોપ ધ સેમ ફ્રોમ યુ, એટલે કે તારી પાસે પણ એવી જ આશા છે. હોપ એટલે કે આશા, સેમ ફ્રોમ યુ એટલે કે તારી પાસેથી એ જ આશા છે કે પણ તું પણ મજામાં હોય. એઝ યુ નો, એટલે કે તું જાણે છે. એઝ યુ નો, એઝ યુ નો ધેટ માય બર્થડે, ધેટ માય બર્થડે, તું જાણે છે કે મારો બર્થડે જે છે એ ક્યારે આવે છે. ફોલ્સ ઓન, એટલે કે આવી રહ્યું છે. ફોલ્સ ઓન 19th ઓફ ધીસ મંથ. ધીસ મંથ, જો અહીંયા ખાસ મિત્રો, એઝ યુ નો, તું જાણે છે કે ધેટ માય બર્થડે ફોલ્સ ઓન 19th ઓફ ધીસ મંથ, એટલે કે અહીંયા જો એ 12 તારીખે અને 12 જૂને પત્ર લખે છે અને કહે છે કે તું જાણે છે કે મારો બર્થડે જે છે આ
તારીખે આવે છે. વી હેવ અરેન્જ્ડ, શું કહ્યું છે અમે? વી હેવ અરેન્જ. અરેન્જ એટલે શું થાય? ગોઠવણી કરવી. તો ગોઠવવું, શું ગોઠવ્યું છે એને? તો કે અ પાર્ટી, એને પાર્ટીનું આયોજન કર્યું છે. ઇન ધ, ક્યારે? ઇન ધ ઇવનિંગ, એટલે કે સાંજના સમયે. એટ 5 o'clock. એટ 5 o'clock. કેટલા વાગે? 5 વાગે. અમે સાંજના સમયે 5 વાગે પાર્ટીનું આયોજન કર્યું છે. આઈ હેવ ઇન્વાઇટેડ, આઈ હેવ ઇન્વાઇટેડ ઓલ અવર ફ્રેન્ડ્સ, આપણા બધા મિત્રોને મેં આમંત્રણ આપ્યું છે. આઈ હેવ ઇન્વાઇટેડ ઓલ અવર ફ્રેન્ડ્સ, પ્લીઝ ડુ કમ, પ્લીઝ ડુ કમ, એટલે કે મહેરબાની કરી અને તું આવજે. પ્લીઝ ડુ કમ. વી શેર ઓલસો, હવે શું કરીશું આપણે? એ કહે છે કે વી શેર ઓલસો સિંગ બર્થડે સોંગ. આપણે શું કરીશું? વી શેર ઓલસો સિંગ બર્થડે સોંગ. આપણે બર્થડે સોંગ પણ ગાશું. વી શુડ હેવ અ લોટ ઓફ ફન. We should have a lot of fun. એટલે કે આપણને ખૂબ જ મજા આવશે. છેલ્લે અહીંયા આપણને જે બે લાઈન આપે છે એમાં શું આપણે લખવાનું? તો કે આપણું નામ લખવાનું, કે જે લખનાર છે તે. અહીંયા કોણ લખનાર છે? મી. તો અહીંયા આપણે લખીશું યોર લવિંગ ફ્રેન્ડ મીત. કોનું નામ લખીશું? કે જે લખનાર છે. અહીંયા તમારે તમારું નામ લખવાનું રહેશે, કારણ કે અહીંયા પણ તમે લખો છો ને તમારું નામ, બરાબર છે? તો આ રીતે આપણો અહીંયા જે પેલો લેટર જે છે પૂર્ણ થાય છે. તમે તમારી ગ્રામર બુકમાં ખૂબ સારા અક્ષરે પેજ નંબર 48 પર આ જે લેટર જે છે એ લખજો.